કોને ખ્યાલ છે કંગના હું તો સેટ લેશું ચલો મને આન્સર આપો બેટા અપંગના ઓજસ એટલે શું કહેવાય તમને ખ્યાલ છે પેલે તો અપંગ એટલે શું ઓજસ ની વાત ભૂલી જાઓ અપંગ એટલે શું કે ચાલી ન શકે હાથ પગ ન હોય રાઈટ કે જે ચાલી ન શકે હાથ પગ તો હોય છે પણ ચાલી નથી શકતા બરાબર ઓકે તો એને છે ને ચાલવું હોય તો એને છે નો યુઝ કરવો પડે વ્હીલચેર વ્હીલચેર રાઈટ કે વ્હીલચેર નો યુઝ કરવો પડે છે બરાબર તો અહીંયા જે ઓજસ એટલે કે એક એક વોલ્ટર નામનો છોકરો છે કે જે પોતે હાલી ચાલી શકતો નથી છતાં પણ એ વ્યક્તિ કોઈ દિવસ હિંમત હારતો નથી અહીંયા સરસ મજાનું કોન્ફિડેન્શિયલ લેસન આપણને આપે છે કોન્ફિડન્ટ કે આપણામાં કેટલો કોન્ફિડન્ટ છે એ કોન્ફિડન્ટને આપણે બહાર લાવવા માટે શું કરવું જોઈએ એનો આપણને અહીંયા લેસન આપ્યો છે બરાબર કે કોન્ફિડન્ટને બહાર લાવવા માટે આપણે સારી એવી આપણા મનમાં મક્કમતા રાખવી પડે હા એવો સરસ મજાનો લેસન છે હવે આપણે કોઈ પણ કંઈ વર્ક આપે છે તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ નહીં આ તો મારાથી નહીં જ થશે હું ન કરી શકું આ એવું આપણે કરીને હાર માની લઈએ છીએ પણ હાર નથી માનવાની હંમેશા આપણે કોઈ પણ વસ્તુ છે એને આપણે મેળવવી છે તો એની પાછળ આપણે મહેનત કરવાની છે પુરુષાર્થ કરવાનો છે એવી વાત જે છે એ આપણને આ લેસનમાં સમજાવવામાં આવી છે બરાબર ચલો આપણે સ્ટાર્ટ કરીએ લેસન અપંગના ઓજસ જેના લેખિકા છે જેના લેખક એના લેખક છે અપંગ અને હિંમતવાળ બાળકની આ પ્રસંગ કથા છે જેના લેખક કુમારપાળ દેસાઈ છે એમનો જન્મ 30 ઓગસ્ટ 1942 ના રોજ અમદાવાદમાં થયો હતો તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના વતની છે લેખક શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતી ભાષાના અધ્યાપક હતા અને હાલ તેઓ ગુજરાત વિશ્વકોશમાં મુખ્ય કામગીરી સંભાળવાની સાથે સાથે વર્તમાન પત્રમાં નિયમિત રીતે લોકભાગ્ય શૈલીમાં કટાર લેખન કાર્ય કરી રહ્યા છે શું કહે છે કે લેખન કાર્ય તેઓ કરે છે લોકોને સમજાય એવું ચરિત્ર છે વિવેચન સંશોધન ચિંતન વાર્તા બાળ સાહિત્ય પ્રૌઢ સાહિત્ય નવલિકા ધર્મપ્રસંગ ધર્મદર્શન આ બધામાં એનું નોંધપાત્ર પ્રદાન છે એમણે 110 જેટલા પુસ્તકો લખ્યા છે બહુ સારા એવા લેખક છે કે નાનીઓનું મોટું કામ અપંગના ઓજસ એકાંતે કોલાહલ શબ્દ સમીપ જીવનનું અમૃત ઝાકળ બન્યું મોતી આ બધા જ એમના મુખ્ય પુસ્તકો રહેલા છે હવે અપંગના ઓજસ પુસ્તકમાં લેખકે અપંગ વ્યક્તિઓની સિદ્ધિઓને સરસ મજાની શૈલીમાં રજૂ કરી છે આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયી બને એવી છે બરાબર આ લેસનમાં આપણે સરસ મજાનો પ્રેરણા મળી રહે એવું લેસન છે હવે પાઠની છે સમજીએ 9 વર્ષની નાની ઉંમરે એને બાળ લખવાના રોગે ઘેરી લીધો હતો લખવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એકેય સ્નાયુઓ એ જાતે હલાવી શકે એમ ન હતો 9 વર્ષનો વોલ્ટર કે જેને બાળ લખવો થયો હતો બાળ લખવો એટલે કે નાની ઉંમરમાં
પેરેલાઇઝમાં એવું ન હોય, ક્યારેક તમારું આખું બોડી પેરેલાઇઝ થઈ જાય, ક્યારેક તમારું હાફ પાર્ટ પેરેલાઇઝ થાય, લેફ્ટ પાર્ટ, રાઇટ પાર્ટ, એક હેન્ડ પણ પેરેલાઇઝ થઈ શકે, એક લેગ પણ પેરેલાઇઝ થઈ શકે. પેરેલાઇઝ મીન્સ કે તમારા શરીરની અંદરના જે સ્નાયુઓ છે, જે નર્વસ છે, જે વર્કિંગ કરે છે, એનું વર્ક કરવાનું બંધ થઈ જવું, બરાબર? એટલે એને પેરેલાઇઝ કહે છે. એટલે નાની ઉંમરનું જે 9 વર્ષનો બાળક છે, એને બાળપણથી જ બાળકોના રોગમાં એ ઘેરાઈ ગયો હતો. એના શરીરના એકેય સ્નાયુઓ તે જાતે હલાવી ચલાવી શકતો નહોતો. હવે તમને પેરેલાઇઝ વ્યક્તિ હોય, પોતે પોતાનું કાર્ય કઈ જાતે ન કરી શકે, બરાબર? એને પોતાને પોતાનું કાર્ય કરવું હોય તો શું કરવું પડે? બીજાની હેલ્પ કરવી પડે, બીજાની હેલ્પ લેવી પડે, બરાબર? સ્નાયુ પરનો એનું કામ ચાલ્યો ગયો હતો, હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. એને પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા ભારે પુરુષાર્થ આદર્યો. એ સતત મહેનત કરે, કસરત કરે. પોતે એના સ્નાયુઓ શરીરના એક પણ ચાલતા નહોતા ને, એટલે પોતે છે એ ભારે પુરુષાર્થ કરે છે, ભારે મહેનત કરે છે, કસરત કરે છે. કે ગમે તે રીતે તો મારે તો ચાલવું જ છે, ગમે તે થાય મારે ચાલીને જ રહેવું છે, બરાબર? હું ચાલીને જ રહીશ. એને પોતાના મનમાં એવો ભારે મક્કમ નિર્ણય કર્યો હતો કે ભલે મારા પગ ચાલતા નથી, પણ હું કસરત કરી, મહેનત કરી, પુરુષાર્થ કરી અને મારા પગને જીવંત કરીશ. એને પાણીમાં કસરત કરવાનું પણ શરૂઆત કરી. એમાં વારંવાર થાકી જાય, ક્યારેક પડી જાય, પણ હાર ખાવાની વાત જ નહીં. ધીરે ધીરે એ લકવાની ઘેરી અસરમાંથી બહાર આવી, પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. એને છે ને પાણીમાં પણ કસરત કરવા લાગ્યો. શું કામ? પાણીમાં કસરત કરે ને તો એવું થાય કે ભાઈ એ છોકરો જે છે એના, તમે પાણીમાં જે કોઈ પણ બોડી મૂવમેન્ટ કરો ને, વોટર, તમને ખબર હશે કે તમે સ્વિમિંગ કરો એટલે તમારા બોડીના બધા જ પાર્ટ મૂવમેન્ટ કરે. એવી જ રીતના અહીંયા પણ એને એવું જ હતું કે પોતે જે છે એ પાણીમાં એટલા માટે કસરત કરતો હતો કે એને થયું કે હું પાણીમાં કસરત કરું તો શું થાય કે મારા જે શરીરના બોડી પાર્ટ્સ છે એ કંઈક મૂવમેન્ટ કરે અને મારા શરીરમાં જે લકવાની અસર છે એમાં કંઈક છે એ વર્કિંગ કરી શકે, હું આગળ વધી શકું. અને આમ કરવાથી ધીમે ધીમે એ લકવાની ઘેરી અસરમાંથી બહાર આવવા લાગ્યો અને એના બંને પગ પણ હજી નિષ્ક્રિય છે. એનું બીજા બધા અંગ થોડા થોડા કામ કરવા લાગ્યા, પણ લકવાની અસર હજી એનામાંથી ગઈ નથી. ઉછળવા, કૂદવા અને રમવાની ઉંમરમાં એ આપણે ઊભો રહી શકતો નહોતો. ડાક્ટરોએ તો બધું સુધારાની અસર છોડી જ દીધી હતી. એમણે તો કહ્યું કે આ બાળક કદી જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ઘોડી કે વ્હીલચેર પૈડા વાળી ખુરશી એને સહારે જિંદગીભર ચાલવું પડશે. શું કે છે કે આ બાળક વ્હીલચેર છે એ ચલાવી શકશે તો નહીં, એને હંમેશા લાકડાની ઘોડી વડે કે વ્હીલચેર વડે જ આગળ ચાલવું પડશે, બરાબર? ડોક્ટરનું માનવું તેવું જ હતું કે આ વ્યક્તિ જે છે એ કોઈ દિવસ વ્હીલચેર ચલાવી વ્હીલચેર જ એને લેવી પડશે, એ અથવા તો ઘોડી વડે, પણ પોતે જાતે તો કોઈ દિવસ ચાલી શકવાનું જ નથી. ડોક્ટરે પણ એને ના કહી દીધી હતી. આ છોકરો નિરાશ ન થયો. એના અંતરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી. એને પોતાના નિશ્વેતન પગ પર હવેથી ટાપલી મારી અને બોલ્યો. શું કે છે? આ છોકરો જે છે એ છોકરો શું કે છે એ નિરાશ ન થયો. એના અંતરમાં ઊંડે ઊંડે એક આશા હતી. એ છોકરો નિરાશ તો થયો જ નહીં, એના મનમાં એક આશા જ હતી
કે હું એક ના એક દિવસ તો જરૂર ને જરૂર આગળ વધીશ અને પોતાના નિશ્વેતન પગ પર હળવેથી ટાપલી મારી અને એ બોલ્યો. એના પગ સાથે વાત કરીને એ કહે છે, કેટલો સરસ કોન્ફિડન્સ છે એનામાં કે મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કૂદકાએ લગાવી શકશો. અરે આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો. પણ મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત નહીં હારતા, હું એ હિંમત નહીં હારું. આમ જોશ ભેર આટલું બોલતા બોલતા તો વોલ્ટર પોતાના સંતોષપણું ગુમાવી અને એકાએક પથારીમાં ઢળી પડ્યો. 9 વર્ષના બાળકનું નામ વોલ્ટર છે, બરાબર? આટલું જોશમાં, આટલું હિંમતમાં પોતે બોલે છે અને એકાએક બોલતા બોલતા પોતે છે એ ઢળી પડે છે પોતાની પથારીમાં. પોતાના જે નિશ્વેતન પગ છે એની સાથે વાત કરતા કરતા એ કહે તો છે કે તમે શાંત મૂંગા છો, શાંત મૂંગા મિત્રો છે એ, તમે ભલે અત્યારે દોડી નથી શકતા, ચાલી નથી શકતા, પણ એકનો એક દિવસ તો એવો આવશે જ કે તમે દોડી શકશો, ચાલી શકશો, બરાબર? એવું એના પગને વોલ્ટર કહેવા લાગે છે. વોલ્ટરની આવી વાતચીત સાંભળી એની માતા છે એ ઝડપથી દોડીને આવી. પછી કે બેટા, તું કોની સાથે વાત કરતો હતો? માં, મારા પગ સાથે. પગ સાથે? પગ તે કઈ સાંભળતા હશે? માતા કહે છે, પછી વોલ્ટર જવાબ દે છે કે હા માં, ભલે મારા પગ ચાલે નહીં પણ સાંભળે તો ખરા જ. એમ તો તેણે શું કહ્યું? એની માતા કહે છે કે એવું તો તેણે શું કહ્યું? માં, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત નહીં હારશો. એટલે મેં મારા પગને એવું કીધું કે તમે મૂંઝાતા નહીં, તમે ગભરાતા નહીં, તમે હિંમત સહેજે નહીં હારતા. આજ ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવીશું. એની માતા કહે છે ને, એની માતાની મોટિવેશન આપે છે ને, પ્રોત્સાહન આપતા કહે છે, શાબાશ બેટા, શાબાશ, તું જરૂર કૂદકા લગાવી શકીશ, તું જરૂર સૌની માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારે તે કરી શકીશ. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી, પોતાના પુત્રમાં સહેજે નિરાશા ન આવે તે માટે સતત પ્રયત્ન કર્યા કરતી, એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. સાથે સાથે એના પગ પર માલિશ પણ કર્યા કરતી. ડાક્ટરી સારવારના બીજા ઉપચારો પણ તે કર્યા જ કરતી. એ બીજા ઉપચાર પણ કરતી, સાથે સાથે એને ઘણા બધા રીતે એની માતા જે છે એ એને શું કરતી કે પ્રોત્સાહન આપ્યા કરતી, બરાબર? એની માતા છે એને સારું એવું છે પ્રોત્સાહન પણ આપતી અને એની માતા છે એમ કે એમ વોલ્ટર કરતો પણ ખરો, બરાબર? પછી આગળ એને શ્રદ્ધા રાખવાનું કહેતી કે તારા મનમાં શ્રદ્ધા રાખજે, બરાબર? અને સાથે સાથે માલિશ કરતી, ડોક્ટરના ઉપચારો પણ કરતી. એકવાર વોલ્ટરના બહુમાંત નગરમાં શું થયું કે ઊંચા કૂદકાની હરીફાઈ ગોઠવાઈ. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું. તે વોલ્ટરના બોમાંટનગરમાં ઊંચા કૂદકાની હરીફાઈ ગોઠવાઈ અને એને આ હરીફાઈ જોવાનું મન થયું.
લાકડીના ઘોડાના સહારે એ મેદાન પર ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ તો ચાલતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લે તો ક્યાંક ખેલાડીઓ ઊંચા કૂદકાની રમત ચાલતી હતી, તો ક્યાંક વાંસ કૂદકાની રમત રમાતી હતી. વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈ અને બેઠો. બે લાકડી ઉપર એક વાંસ મૂકવામાં આવ્યો. ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવીને એક પગની ઠેક લગાવી હવામાં તરતો હોય તેમ ઊંચી છલાંગ લગાવતો વાંસને ઓળંગી પણ જતો. જો વોલ્ટરના બોમાન્ટનગર શહેરમાં એક સરસ મજાની શું થાય છે, બોમાન્ટનગરના શહેરમાં સરસ મજાની એક એક સ્પર્ધા યોજાઈ છે. હવે એ સ્પર્ધા જોઈને લેખક વોલ્ટરને શું થાય છે કે એક સ્પર્ધા જોઈને વોલ્ટરને થાય છે કે મારે પણ એ સ્પર્ધા જોવા જોવી છે, બરાબર? તો એ સ્પર્ધા જોવા જવા હતું કહે છે અને જોવા જવા માટે કહે છે અને પછી એ જાય છે ત્યારે એ વાંસ કૂદકા લગાવે છે અને એક પગની ઠેક એટલે કે એમાં આપણે એક થોડો જમ્પ મારવાનો ને પછી વાંસને ઓળંગવાનો. તમે લોંગ જમ્પ, શોર્ટ રન એવું બધું, શોર્ટ જમ્પ, લોંગ જમ્પ એવું બધું સાંભળ્યું હશે જે સ્પોર્ટ્સમાં રમતા હશે એને, તો એવી સ્પર્ધા જે છે એ અહીંયા રાખેલી છે. વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો હતો. એને થયું, લાવ હું પણ કૂદકો લગાવું. પણ પોતાના સહેજે હાલી ચાલી ન શકતા પગ પર એની નજર પડી. બાજુમાં પડેલી લાકડીની ઘોડીએ જોઈ અને થોડી વાર નિરાશ થયું. ત્યાં જાતે ચલાતું નથી, ત્યાં વળી આવો આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી. પણ ત્યાં તો એની એની માતાના શબ્દો યાદ આવ્યા, તું તો હિંમત નહીં હારે, તો તું જે ધારીશ તે કરી શકીશ. વોલ્ટર વિચાર તો કરે છે કે ઊંચો કૂદકો લગાવ, ત્યાં એની પોતાના પગ ચાલતા નથી, પોતે ઘોડીના સહારે ચાલે છે, આ બધી વસ્તુ એમને યાદ એને યાદ આવે છે. અને પછી પોતે કહે છે કે ત્યાં એટલી વારમાં એને પોતાની માતાના શબ્દ યાદ આવે છે કે જો તું ધારે, જો તું હિંમત નહીં હારે, તું જે ધારીશ તે કરી શકીશ. પોર્ટર આનંદથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કરી અને સૌથી ઊંચો કૂદકો લગાવ્યો અને અગાઉનો વિક્રમ તોડી નાખ્યો. તાળીઓના ગડગડાટથી સૌએ એને વધાવી લીધો. એ વિજેતાનું ઇનામ મેળવી ગયો. વોલ્ટર પણ બેઠા બેઠા જોશભેર તાળી પાડતો હતો. વોલ્ટર જે છે એ જોવા જાય છે જ્યારે એના પોતાના બોમાનગરના શહેરમાં બધી હરીફાય, ત્યારે એક એક જે બાળક છે જે વોલ્ટરની ઉંમરનો છે એ સૌથી ઊંચો કૂદકો લગાવ્યો અને એને વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો કે સૌથી ઊંચો જમ્પ લગાવી અને બધા એને ઇનામ આપવામાં આવ્યું, વિજેતા થયો અને તાળીઓના ગડગડાટથી સૌએ એને વધાવી પણ લીધો. ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એને જોયો. એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો. વોલ્ટરને થયું, પણ એક દિવસ ચાલીશ, પછી કૂદકા લગાવીશ. એક દિવસ એવો આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ. અરે હું તો વિશ્વ વિક્રમ સ્થાપિત કરીશ, બરાબર? હું તો વિશ્વ વિક્રમ સ્થાપિત કરીશ. વોલ્ટર છોકરાને જોઈ અને એના મનમાં પાછી જિજ્ઞાસા જાગે છે. એક સમય એક થોડા ટાઈમ માટે નિરાશ થઈ જાય છે, પણ પાછી એના મનમાં એક આશા જાગે છે કે હવે તો મારે જે છે એ ઊંચો કૂદકો લગાવવો જ છે. હવે તો ગમે તેમ કરીને મારા પગને સાજા કરીશ. એના વોલ્ટર છે અપંગ હતો, પણ એનો નિર્ધાર અડગ હતો, એટલે મક્કમ હતો, ફૂલ કોન્ફિડન્સ હતો એને. તેનું તન અપંગ હતું, પણ મન તો અડીખમ હતું. શરીર નિર્બળ હતું, પણ એનો શરીર નિર્બળ હતું, પણ એનો નિર્ણય, એનો સંકલ્પ ઘણો બળવાન હતો.
એના હૈયામાં એક શ્રદ્ધા હતી, મારું શરીર આજે ઘણું અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડાક્ટરની નાનામાં નાની સૂચનાઓનો પૂરેપૂરો અમલ કરતો હતો. એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો. શું કહે છે, ધીરે ધીરે કમરમાંથી કેલિપર્સ પણ કાઢવા લાગ્યો અને ધીરે ધીરે જે છે એ ચાલવા લાગ્યો. પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી અને આગળ ચાલવા લાગ્યો. શું ધીમે ધીમે પોતાના મનમાં એક ઉમેદ જગાવતો જાય છે, પોતાના મનમાં એક આગળ ને આગળ વધવાની એક ઈચ્છા છે એ જગાડતો જાય છે, એની માટે પોતે મહેનત પણ કરે છે. કમરમાંથી પણ પટ્ટો કાઢ્યો, ઘૂંટણ પરનો પટ્ટો પણ કાઢી નાખ્યો, છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો. ધીરે ધીરે સ્નાયુઓ તો મજબૂત થતા એક પણ સહારા વગર ચાલવા લાગ્યો. આમ કરવા છતાં પડી પણ જતો પણ હિંમત ક્યારે એ હારતો નહીં. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. તેની માતાએ રોકેલી શ્રદ્ધા સાકાર બનવા લાગી. મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી લીધી હતી. ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા, પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. વોલ્ટર શું કહે છે કે પોતે જે છે એ પોતાની શ્રદ્ધા અડગ છે. પોતે હજી વિશ્વ વિક્રમ સ્થાપિત કરવો છે. અત્યારે તો જે એનું એનું ગોલ છે, એનું મિશન છે, અડધું પૂરું થયું છે. કારણ કે હજી તો પોતે 40 શક્યો છે, પણ વોલ્ટરની ઈચ્છા તો શું છે, એકલી ચાલવાની નહીં પણ વોલ્ટરની ઈચ્છા તો ઊંચામાં ઊંચો કૂદકો લગાવવાની છે. બરાબર, તો હવે પોતાના ગોલ તરફ આગળ વધે છે, પોતાના નિર્ણય તરફ આગળ વધે છે. એના શરીરમાં તાકાત આવવા લાગી અને સ્નાયુઓ બધા જીવિત થવા લાગ્યા. ધીમે ધીમે દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલા ધીમેથી દોડ શરૂ કરવાની, પછી ઝડપથી દોડવાનું હોય અને એ પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતા રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય. ધીમે ધીમે વોલ્ટર છે આ બધી કળા છે, આ બધી જે કળા છે એમાં પારંગત, એટલે કે વધુમાં વધુ આ બધી કળામાં એ આગળ વધવા લાગ્યો. બરાબર, એને બોમાનગરની સ્પર્ધામાં એ મોખરે રહ્યો, એટલે કે પ્રથમ સ્થાને આવ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં પણ એણે એણે વિક્રમો સ્થાપિત કર્યા હતા. અને બોમાંટનગરની સ્પર્ધાઓમાં આખરે અને ટેક્સાસમાં પણ આખરે રહ્યો. એની કાબેલિયત જોઈ એને એના પોતાના દેશે ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં તેણે ભાગ લીધો. આમ જુદા જુદા દેશના ઘણા હરીફોએ ભાગ લીધો હતો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ તેમાં ગયો હતો. જો વોલ્ટર ડેવિસ છે જે અમેરિકાના બોમાન્ટ શહેરમાં રહેતો હતો, એટલે અમેરિકા તરફથી એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલાયો હતો. બરાબર, ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ, તમને તો ખબર જ હશે. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે છે, એટલે અલગ અલગ દેશના બધા જ ખેલાડીઓ ઓલિમ્પિક સ્પર્ધામાં આવે છે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીઓના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ નહોતો. જગતના ચુનિંદા હરીફો સાથે વોલ્ટરની સાથે ખડા હતા, એટલે કે ઊભા હતા. વોલ્ટરનો સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈ અને કામ છોડવું નહીં,
કામ પાર પાડીને જ અટકવું. હવે જે વ્યક્તિ પોતે ચાલી નતો શકતો એ પોતાના મનમાં મક્કમ નિર્ણય કરી અને એક સમયે ચાલવા લાગે છે, તો વિચાર કરો એના પોતાના મનમાં કેટલો કોન્ફિડન્સ હશે કે આજે વ્યક્તિ ચાલવા લાગે છે અને પછી આજે ઓલિમ્પિક સ્પર્ધા રમવા જાય છે. અને પોતાની સાથે તમને ખબર હશે કે ઓલિમ્પિક સ્પર્ધામાં બહુ હાઈ લેવલ એટલે કે સારા એવા ખેલાડીઓ ભાગ લેતા હોય છે, બરાબર? એટલે વોલ્ટર પણ આજે એમની સાથે ઊભો હતો. વોલ્ટરે કશાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. તેની સરનેમ ડેવિસ છે. એટલું તો ઠીક, પણ એને 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવી ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપિત કર્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિશ્વ વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. અને સુવર્ણ ચંદ્રક મળ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. વોલ્ટરે છે એકલું એ જ નહીં કે એણે ઉચ્ચ કૂદકો લગાવીને પ્રથમ સ્થાન મેળવ્યું, પણ એને સાથે સાથે વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો કે 15મી ઓલિમ્પિક સ્પર્ધામાં સૌથી ઊંચામાં ઊંચો કૂદકો મારીને. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે એનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા. એક બિન સત્તાવાર સ્પર્ધામાં તો તેણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો. જે વોલ્ટરને માટે ડાક્ટરે કહ્યું હતું કે એ કદી પણ જાતે ચાલી નહીં શકે, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનાર માનવી બન્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી, એ હિંમતના હારે તો ધારે તે કરી શકે છે, બરાબર? તો જો વોલ્ટરની આ સરસ મજાની જે સ્ટોરી છે એ આપણને મોટિવેટ કરે એવી છે. આ પ્રસંગ કથા જે છે, આ પાઠ છે, એ આપણને મોટિવેશન આપે એવો છે કે આપણે જો ધારી શકીએ તો ક્યારેય આપણે આપણી લાઈફમાં કે ગમે તે ફિલ્ડમાં ગમે તે જગ્યાએ આપણે નિષ્ફળ જઈ શકતા નથી. એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કઈ રીતના સફળ થવું. હંમેશા કોઈ પણ વ્યક્તિ સફળ થાય ને તો એની પાછળ એનો ભારે પુરુષાર્થ હોય, એની ખૂબ જ મહેનત હોય, ત્યારે જે વ્યક્તિ છે એ સફળ થાય છે. એ વ્યક્તિ પોતે એકલો જાતે સફળ થતો નથી, એની આટલી બધી મહેનત કરવા પછી જ એ સફળ થઈ શકે છે, બરાબર? તમારે પણ એવી રીતના મહેનત કરવી જોઈએ. પછી જો તમને રૂઢિપ્રયોગ અઘરા શબ્દ છે, ક્વેશ્ચન આન્સર છે આપેલા છે, બરાબર? પછી કારણો છે, એલક્યુ છે, આ બધી વસ્તુ તમને અહીંયા આપેલી છે, બરાબર? તો જે છે એ તમારે લખવાની છે તમારા ફેરબુકમાં. જો આનું MCQ છે, વુ સેડ ટુ હુમ સમાનાર્થી છે, વિરોધાર્થી, ટ્રુ ઓર ફોલ્સ પણ છે, MFB છે અને સર્વનામ. નાઉન્સ વિશે તમે જાણો છો? નાઉન્સ કોને કહેવાય? નાઉન્સ તમને ખબર હશે. આઈ, મી, માય, વોઝ, વેર, એવું તમે સાંભળ્યું છે? વી, અસ, અવર, યસ ઓર નો? ઇંગ્લિશમાં તો તમે આવું શીખો છો ને? યસ ઓર નો? હા, અહીંયા પણ એવું જ છે. નિશાળ જાઉં છું તો તમને 3 અહીંયા આગળ શબ્દો આપ્યા છે, હું, અમે અને બધા. તો એમાંથી સાચું નાઉન્સ કયું આવે, સાચું સર્વનામ કયું આવે? અમે નિશાળ જાઉં છું, બધા નિશાળ જાઉં છું, તો એ બંધ બેસે છે નહીં ને? હું નિશાળ જાઉં છું એ વાક્ય છે, પરફેક્ટ બને છે? હા મેમ. પછી ભગવાન ભલું કરે તો શું આવે? સૌનું. એટલે તમારે અહીંયા જે સર્વનામ આપ્યા છે એમાંથી સાચું સર્વનામ જે જગ્યાએ બેઠે છે એ જગ્યાએ તમારે મૂકવાનું છે. કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો.
એને કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો. ઓકે, તો આજે છે એ સરસ મજાની વાત કરી છે અહીંયા આપણે, બરાબર. તો આજે છે આપણે અહીંયા જે લેસન છે એ કમ્પ્લીટ કર્યો, બરાબર.